સુરતના ઓલપાડ 84 તાલુકા સહકારી સંઘના 50,000 ખેડૂતો માટે ખુશખબર. સંઘના સભાસદો 15% ડિવિડન્ડની જાહેરાત કરાઈ. ઓલપાડ 84 તાલુકા સહકારી સંઘની 74મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં આ જાહેરાત કરવામાં આવી. સંઘના એજન્ડાના તમામ કામો મંજૂર કરાયા. સંઘ આગામી 75મા વર્ષે પ્રવેશ કરશે. 75મા વર્ષે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. સંઘ સાથે 80 મંડળીના 50,000 ખેડૂતો જોડાયેલા છે. જયેશ પટેલ, પ્રમુખ શ્રી ઓલપાડ 84 ખરીદ વેચાણ સંઘ. આજે ઓલપાડ 84 ખરીદ વેચાણ સંઘની 74મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. સંઘ સાથે લગભગ 80 સભ્ય મંડળીઓ સાથે લગભગ 50,000થી પણ વધારે ખેડૂતો જોડાયેલા છે. આઝાદી પહેલા સ્વર્ગસ્થ પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈએ આ સંઘની સ્થાપના કરી હતી. લગભગ 75 વર્ષ આ વર્ષમાં પૂરા કરવા જઈ રહ્યા છે. સંઘ ખૂબ જ યશસ્વી કારગીરીમાં ખેડૂતોની ખૂબ જ સેવા કરી રહ્યું છે. આ વર્ષે લગભગ ખેડૂતોને 15% ડિવિડન્ડની પણ જાહેરાત થઈ છે. અને જ્યારે અમૃતકાળ ઉજવવા જઈ રહ્યા હોય અને ખાસ કરીને 50,000 ખેડૂતોથી પણ વધારે ખેડૂતોને સમયસર રાસાયણિક ખાતર મળે એ હર હંમેશ પ્રયત્ન કરતો હોય છે સંઘ. અને ખૂબ જ સફળતાથી આ સંઘે એના 75 વર્ષની ઉજવણી કરવા જઈ રહી છે. ત્યારે આવનારા દિવસોમાં ખેડૂતોને સમયસર રાસાયણિક ખાતર મળે અને પોષકક્ષમ ભાવ મળે એ દિશામાં સંઘ હર હંમેશ કાર્યરત રહ્યો છે. અને આજે તમામ એજન્ડાના કામો મંજૂર કરવામાં આવ્યા અને સભાસદોને 15% ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું.